समुद्रनी जळ सीमा पर माछीमारी माटे जता भारतीय माछीमारोने पाकिस्तान मरीन द्वारा अपहरण करी जेलमां धकेली देवाई छे। भारत सरकार द्वारा समयांतरे पाकिस्तानमांथी माछीमारोने मुक्त करावा कार्यवाही करवामां आवे छे, जे अंतर्गत हाल पाकिस्तान सरकार द्वारा 20 जेटला माछीमारोने मुक्त कराया छे। फिशरीज विभागना जणाव्या प्रमाणे अत्यार सुधीमां कुल 600 जेटला माछीमार पैकी हाल 20 माछीमारोने पाकिस्तान सरकार मुक्त करवामां आवता हजु 580 माछीमारो पाकिस्तानी जेलमां बंधक छे। मुक्त करायेल माछीमारोने वाघा बॉर्डर खातेथी फिशरीज विभागनी टीम द्वारा वेरावळ खाते लावामां आवेल અને તેમના પરિવારજનોને કબજો સોંપવામાં આવ્યો છે। સોમવારભાઈ વીરાભાઈ સરવૈયા, શું કામ? નવા બંદર જનમાં મારા મામાજી થાય, એની આગળ પાછળ કોઈ દોડવા વાળું નથી, એકના એક જ છે એ લોકો પણ બરાબર। ને એ જે નિઝામુદ્દીન બોટમાં હતા ત્યારે એના ખલાસીઓ તમામ છૂટી ગયા, એ છૂટ્યા પછી 2-3 વાર ટાપ છૂટી ગયો, પછી અમે ધક્કા ખૂબ ખાધા, એના બોટ માલિક પાઈ ગયા, કસ્ટમમાં જાણ કરી, રાજકીય લેવલમાં બધીમાં મળ્યા, પણ કોઈ એનો નિકાલ નહોતો મળતો। ને ટપાલમાં ભાઈ એવું કહેતો હતો કે મારા નામમાં મિસ્ટેક છે બરાબર, પછી પાછા નિઝામુદ્દીન બોટવાળા માલિક પાસે જઈ ને તમામ બોટના કાગળિયા ફાઇલ આખી બનાવી ને આખા 5 ઓલામાં આપી, 5-5 આપણા રાજ્યના ઓલામાં આપી બરાબર। એમાં મને એવું જાણવા મળ્યું હતું કે એના જે કાગળિયા હતા એ પાકિસ્તાન ગમેના આડાવરા થઈ ગયેલા છે બરાબર, હવે એનું નામ જ ના નથી બોલાતું। તો પછી આ ભાઈ રહી રહીને ચિઠ્ઠી આવતી ઓલા છૂટીને આવતા એની સાથે, તો એ એવું જ કહેતો કે મારા ડોક્યુમેન્ટ પહોંચાડો, મારા ડોક્યુમેન્ટ પહોંચાડો। હવે અમે લોકો બંદરમાં ધંધો કરવાવાળા અજાણા લોકો, તે છતાં અમે લાગવક કરી, બધીને મળ્યા, બધીને ધક્કા ખૂબ ખાધા, ગાંધીનગર લગી અમે ફાઇલ બનાવી ને એને પહોંચાડી હતી। આજે 5 વર્ષે તમારા સોજનનો છુટકારો થયો છે, કેવું લાગે છે? બહુ સારું લાગે છે, એના નાના નાના બચ્ચા છે અત્યારે બહુ ખુશી મજામાં ઠેકડા નાખે છે બરાબર, કે મારા પપ્પા આવી ગયા। એ લોકોએ તો બધાએ એને પત્નીએ તો હોશ ઉડી ગયા હતા કે ના બહુ બીમાર હતો ને આવું હતું ને તેવું હતું ને મરી ગયો છે એવી અમને વાત મળી હતી, ત્યારે તો ઘરમાં બહુ કેટલા દિવસ સુધી રુદન ને હેરાન પરેશાન થઈ ગયા હતા। શું સરકારનો લાભ આભાર માનશો? સરકારનો ખૂબ ખૂબ મોટો આભાર કે આપણા લોકોને આવી રીતના છોડાવે છે, ને હજી બાકી રહેલા છે તે વહેલી તકે એના પરત એના વતન ઘરે આવી જાય એવી અમારી મોટી લાગણી છે। છેલ્લા 4 વર્ષથી યાતના ભોગવતા નવા બંદરના માછીમાર બાબુ કરશનના પિતા નામના ભૂલના કારણે ફસાયો હતો। મુક્ત થયેલ માછીમાર બાબુ કરશન કહેવા પ્રમાણે તેના કાગળો ગુમ કરી દેવાયા હતા, જોકે બાદમાં વતનથી પરિવારજનો દ્વારા દિલ્હી વિદેશ મંત્રાલય સુધી કવાયત કરતા આખરે છુટકારો થયો હતો। અન્ય એક એવા યુવા માછીમારના કહેવા મુજબ હજુ પણ 580 માછીમારો યાતના ભોગવી રહ્યા છે, જે પૈકી ઘણાની હાલત નાજુક છે। આમ તમામ માછીમારોનો પણ વહેલી તકે છુટકારો થાય તે માટે ભારત સરકારે ધ્યાન આપવા વિનંતી કરી હતી। મારું નામ છે રવિ, આખું નામ મારું નામ છે રવિ ગોવિંદ વાડેળ, અને હું પાકિસ્તાનની 4 વર્ષથી જેલમાં હતો પાકિસ્તાનથી, ને ભારતની સરકારે અમને 20 માણસોને રિલીઝ કરાવ્યા છે અને 580 માણસો અજીતા પણ છે, એમાં ઘણા એવા બીમાર પણ છે કે જે મરવાની તૈયારીમાં છે, એને ઇન્ડિયન સરકારને પણ રિક્વેસ્ટ કરીએ કે તેને જલ્દી સે છોડાવે, તે કે એને ઘરે પહોંચી જાય, ભલે પછી અહીંયા આવીને ડેથ થઈ જાય, તાકે ડેથ તો એને મળી શકે, બોડી પણ મળવામાં એને 5-5-6 મહિના થઈ જાય છે। એક રિક્વેસ્ટ છે કે માણસોને છોડાવવાની બને એમ કોશિશ કરે, બસ એટલું જ કહેવાય। કોરોના પીરિયડ હતો ત્યારે જેલમાં તમને કેવી રીતે રાખતા, શું તમારી સાર સંભાળ લેવાતી? કોરોનાના કામમાં અમને અલગ અલગ બેહાડતા, રહેવાનું ખાવાનું પીવાનું બધી જગ્યા રાખીને રેખા, બાકી રહેતા હતા બધી હારે જ। તમને ત્યાં વેક્સિન કેવું આપેલું છે? વેક્સિન 2 લાગેલા હતા, એનું કાર્ડ પણ અમારી પાસે છે। બાબુ કરશન, શું કામ? ગામ નવા બંદર। કેટલા વર્ષ પહેલા કઈ બોટમાં કામ કરતા હતા અને તમને પકડા હતા? હું સૌથી નિઝામુદ્દીનમાં માંગરોળવાળી બોટમાં ધંધો કરતો હતો, 2017માં હું પકડાયો, 2017માં પકડાયો, 27 તારીખે મને ના રાંડી જેલમાં નાખ્યો, રાંડી જેલમાં નાખ્યો, 2017માં છે તે અમારા માણસો છૂટી ગયા, 7 જણા અમે હતા, એમાં હું એક કપાઈ ગયો, 2 નામના અમે 2 જણા હતા, પછી અમારા ઘેરથી છેલ્લા 5 વર્ષથી તમે જેલમાં હતા, તમારો છુટકારો નહોતો થતો, એનું કારણ શું? એનું કારણ એમ હતું કે પાકિસ્તાન વાળા જે મેન મારા કાગરિયા હતા, મારું નામ હતું, આ વિઝા પાસપોર્ટ છે, તે એ લોકોએ દબી રાખ્યું હતું, પછી ઘરનાને કંઈ ખબર નથી, મને કંઈ ખબર નથી, પછી ઘરના પછી આગળ સેથી વાત કરી, આગળ વાત કરીને પછી લેવાદણી કરીને પછી મારો ભાણ દિલ્હી ગાંધીનગર બધીમાં ધક્કા ખાધા, પછી એક વાર પછી મેરે આવ્યું, પછી મારું આખેલે નામ આવ્યું, પછી હું છૂટીને આવ્યો। કેમ સિકોતરિયા મત્સ્યોદ્યોગ અધિક્ષક નાયબ મત્સ્યોદ્યોગ નિયામકની કચેરીમાંથી
हाल में पाकिस्तान जेल में कुल 600 मछीमारो पाकिस्तान जेल में है। ते पैकी में 20 मछीमारो छूटी ने आवी रहा है, जेमने वेरावल खाते थी तेमना स्वजनों ने सौंपवामां आवी रहा है। टोटल 1148 जेटली फिशिंग बोटो है ई पाकिस्तान कब्जा हेठ है। जे मछीमारों ने पाकिस्तान द्वारा छोड़वामां आव्या तेमने अहींया फिश मत्स्य उद्योग विभागनी टीम द्वारा अटारी वाघा बॉर्डर उपरथी रिसीव करवामां आव्या 15 तारीखना रोज। त्यारबाद तेमने ट्रेन मार्फत बरोडा खाते लावामां आव्या, त्यार त्यांथी बस मार्फत तेओने वेरावळ खाते लावामां आवेल छे। अने साथे साथे केडीवाव खाते तेमनुं जे अलग अलग एजेंसीओ द्वारा इंस्पेक्शन करवामां आवी अने त्यारबाद लोको वेरावळ आवशे अने तेमने तेमना स्वजनोने सुप्रत करवामां। महेश दोडिया, दिव्यांग न्यूज, गीर सोमनाथ।